વેલકમ ટુ મૂવી રિવ્યૂ ઓફ રાત અકેલી હૈ. મિત્રો, આ ફિલ્મને તમે જોઈ શકશો નેટફ્લિક્સ પર. લગભગ 2.5 કલાકની મૂવી છે. 2.5 કલાક બાદ તમને મૂવીના સસ્પેન્સ વિશે ખબર પડી જશે અને ખૂની કોણ છે જે તમને ખબર પડી જશે. આખા કુટુંબ સાથે બેસીને આ મૂવી તમે જોઈ શકો છો. આ વખતે કહાનીની શરૂઆત થાય છે ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાંથી, જ્યાં રઘુવીર સિંહ નામે એક અમીર તાકતવર બિઝનેસમેનનું એક રાત્રે ખૂબ જ બહેરામીથી ખૂન કરી દેવામાં આવે છે. ખૂન પણ ત્યારે થાય છે જ્યારે રઘુવીર સિંહના બીજા લગ્ન થઈ ગયા હોય છે. એ જ રાત્રિએ ખૂનનો કેસ હલ કરવાની જવાબદારી જટિલ યાદવ નામના પોલીસ ઓફિસરને આપવામાં આવે છે, જે ખૂબ જ ઈમાનદાર માણસ હોય છે. સકનીસ હોય સૌ પ્રથમ રઘુવીર સિંહના સગા સંબંધી ઉપર પડે છે, જેમની પાસે તેમને મારવાના ઘણા બધા કારણો હોય છે, જેમ કે જમીન જાયદાદ, એમની પાસે અઢળક સંપત્તિ હોય છે તે મેળવવા માટે. આમ ઘણા બધા કારણો છે જેના લીધે તેઓ રઘુવીર સિંહનું ખૂન કરી શકે છે. એ બધાથી અલગ બીજી વ્યક્તિ છે રાધા, જેના જોડે રઘુવીર સિંહના બીજા લગ્ન થયા હોય છે. અને રઘુવીર સિંહના મૃત્યુ થયા બાદ હવે રાધા તેમની બધી સંપત્તિની માલિક બની જાય છે. બહારથી સીધી લાગતી આ કહાનીમાં ત્યારે વળાંક આવે છે જ્યારે ખૂનનો સીધો સંબંધ તેના ભૂતકાળમાં થયેલી બાબતો સાથે જોડવામાં આવે છે. આખરે રઘુવીર સિંહના મૃત્યુ પાછળ કોનો હાથ હોય, પૈસાની લાલચ કે પછી પર્સનલ દુશ્મની કે જેના વિશે કોઈ જાણતું નથી, જેના લીધે લગ્નની શુભરાત્રિ લોહીમાં રંગાઈ જાય છે. શું જટિલ યાદવની ઈમાનદારી તેના તૂટેલા નસીબને બદલી નાખશે કે પછી કોઈના હાથની કટપી બની જશે, જેમાં જિંદગી અને મૃત્યુની રમત ખૂબ જ આરામથી રમવામાં આવે છે. ડરશો નહીં, આ તો શરૂઆત છે. અસલી કહાનીના દર્શન ફિલ્મ રાત અકેલીમાં થશે. મારું માનો તો આ મૂવી એકદમ શાંત જગ્યા અને અંધારામાં જોજો. મૂવી જોવાની તમને વધુ મજા આવશે. શરૂઆતથી અંત સુધી કહાની તમને એવી રીતે જકડી રાખશે કે એક પણ મિનિટ માટે તમે બીજે ધ્યાન નહીં આપી શકો. ડાયનેસ્ટિક સિનેમા તરફથી આ મૂવીને 5 માંથી 4.5 સ્ટાર આપવામાં આવે છે. જો રિવ્યૂ વિશે તમારે કંઈ જણાવવું હોય તો કમેન્ટમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં લખી શકો છો. ત્યાં સુધી ફરી મળીશું.